નમસ્કાર, હું રોનક પટેલ ટુ ધી પોઈન્ટમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ભારતીય જનતા પક્ષના જામનગરના ઉમેદવાર પૂનમબેન મેડમ સાથે. પૂનમબેન, આપનું સ્વાગત છે. સૌ પહેલાં તો જાણવા માગીશ કે એક વર્ષ પહેલાં વિધાનસભા, સીધી દિલ્હીની દોડ એક વર્ષમાં જ કેમ? ગુજરાતમાં જે વિધાનસભાના ઉમેદવારો નક્કી થયા છે અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારો નક્કી થયા છે, પાર્ટીના કાર્યકર્તાઓને પાર્ટીને વિશ્વાસમાં લઈ અને એ પછી લોકો, આમ જનતા, જે જે વિધાનસભાની સીટ હોય, જે જે લોકસભાની સીટ હોય, એમ મુજબ લોકોનો એક અભિપ્રાય લઈ, યોગ્ય સર્વે કરી અને જ્ઞાતિ સમીકરણોનું એક સારું બેલેન્સ કરી અને માત્ર ગુજરાતમાં નહીં પણ ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં ઉમેદવારો એવી રીતે નક્કી કર્યા છે. અને એનું જ કદાચ એક કારણ છે કે મને આ તક ખૂબ જલ્દી મળી ને એના માટે હું પાર્ટીની ખૂબ આભારી છું. બેન, જનતાએ તો આપણે 5 વર્ષ માટે ગાંધીનગર મોકલ્યા હતા, આપ દિલ્હીના રસ્તે નીકળી ગયા. હા, તો મારું જે મત વિસ્તાર છે, જેને મને ચૂંટીને વિધાનસભામાં મોકલી હતી, એ મત વિસ્તાર હજી પણ એક લોકસભાના સાંસદ તરીકે મારા જ, મારી જ લોકસભાની સીટની હેઠળ જ આવશે. એટલે હું એ સીટથી ને મતદારોથી દૂર નથી જવાની. પૂનમબેન, આપે જ્યારે ભારતીય જનતા પક્ષ જોઈન કરી, 3-4 કલાકમાં જ સીધી વિધાનસભાની ટિકિટ, એક વર્ષની અંદર લોકસભાની ટિકિટ, આ તરક્કી પાછળનું કારણ શું હોઈ શકે? શું મહિલા હતા એ કારણે હોઈ શકે? નહીં, હું લોકો વચ્ચે મારા એનજીઓના માધ્યમથી ખૂબ સક્રિય હતી. લોકો વચ્ચે સતત મારો સંપર્ક હતો. ઘણા બધા કાર્યો ભૂતકાળમાં પણ અને આજે પણ હું કરું છું. સરકારના માધ્યમથી હવે પ્રતિનિધિત્વ મળ્યું અને સરકારના માધ્યમથી જે કાર્યો કરું એ અલગ છે. એ સિવાય પણ મારા વ્યક્તિગત કાર્યો, પાછલા 7 વર્ષથી સતત હું એનજીઓના માધ્યમથી આ બધા જ મતવિસ્તારમાં, અમારા મતવિસ્તારની સાથે સાથે સમગ્ર જિલ્લામાં કરું છું. અને જ્યાં સુધી ખંભાળિયા બાણવણની વાત કરીએ કે મને 2 જ દિવસમાં ટિકિટ આપી, એ વાત એટલા માટે સાચી નહીં કે હું એ વિસ્તારમાં ખૂબ જ સક્રિય હતી. પક્ષમાં ન વાત સાથે સાથે પાછલા 1.5 વર્ષથી પક્ષના દરેક કાર્યકર્તા અને પાર્ટી સાથે સ્થાનિક લેવલે તો જોડાયેલી જ હતી. ને મારી ઘણી વખત, ઘણા સમયથી એક લાગણી હતી ને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વથી પણ ખૂબ પ્રેરિત હતી. અને આપ જાણતા હોવ તો મેં કોંગ્રેસ પાર્ટીમાં કોઈ દિવસ કોઈ હોદ્દો નહોતો લીધો અથવા કોઈ દિવસ એની ટિકિટ પર કોઈ ચૂંટણી હું ભૂતકાળમાં નથી લડી. મને કોંગ્રેસ પાર્ટીની એક સભ્ય એટલે માની લેવામાં આવી કે મારા જે અમુક દૂરના સગાઓ કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય હતા, તો લોકોએ એની મેણે માન્યું કે બેન કોંગ્રેસ પાર્ટીમાં જ છે. એવું નહોતું, હું કોંગ્રેસ પાર્ટીમાં એવી રીતે કોઈ પણ રીતે સક્રિય નહોતી. પણ મને એક એવો ટેગ આપવામાં આવ્યો અને એ ટેગ પ્રાથમિક સભ્યપદ સિવાય, અને કોંગ્રેસ છોડવાનું માત્ર કારણ કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ. બેન, પણ કેમ કે આપે જ પરિવારની વાત કરી, તો આપના પરિવારના જે સદસ્ય આપ જે ઇશારો કરી રહ્યા હતા કે અસ્વસ્થતા ન કરી, આપની સામે કોંગ્રેસના હરીફ ઉમેદવાર શ્રી વિક્રમભાઈ મેડમ, તમામ લોકો જાણે છે તમારા અને એમના ફેમિલી રિલેશન, ભત્રીજી સામે, કાકા સામે ભત્રીજી, આ ઇક્વેશનને કઈ રીતે જોઈ શકાય? આ મુદ્દો મારા ખ્યાલથી ખાલી મીડિયા પૂરતો છે. જામનગરની જે જનતા છે એ મને એક ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર તરીકે જ જોવે છે ને એમને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જોવે છે. હું મારી વાત લઈને લોકો પાસે જઈશ, મારી પાર્ટીની વાત લઈને લોકો પાસે જઈશ ને અમે સર્વે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ માનનીય મુખ્યમંત્રીશ્રીના કરેલા કાર્યો, અમારા કરેલા કાર્યો, પાર્ટીના કરેલા કાર્યો, સરકારના કરેલા કાર્યો લઈને લોકો વચ્ચે જશું ને પછી લોકો નિર્ણય કરશે. આ વાત મારા ખ્યાલથી લોકોના મગજમાં એવી રીતે નથી, માત્ર મીડિયાના મગજમાં વધુ હોય એવું મને લાગે. પરિવારની દીકરી જ્યારે કોઈ મોટું કાર્ય કરતી હોય, બીજા સ્ટેજ ઉપર જઈ રહેતી હોય, એટલે સ્વાભાવિક રીતે જ વડીલના આશીર્વાદ મેળવતી હોય છે. શું ચૂંટણીનું ફોર્મ ભરવા જશો એટલે કાકાના આશીર્વાદ લેશો? મારી સાથે બધા વડીલોના આશીર્વાદ છે એવું હું માનું છું અને હંમેશા મને વડીલોના આશીર્વાદ ભૂતકાળમાં મળ્યા છે ને આવતા દિવસોમાં મળતા રહેશે એ વાતની મને ખાતરી છે. પૂનમબેન, એક વિધાનસભાની બેઠક જીતી એટલે એક વિસ્તારના વિધાયક બનવું,
ઓછા મતદાતાઓ હોય એ જ પ્રકારના એક વિધાયક એક મતક્ષેત્ર તો ચોક્કસથી પસંદ કરે, પરંતુ લોકસભા ક્ષેત્રની અંદર 7 જેટલી બેઠક છે, એ સંજોગોમાં જનતા કઈ રીતે પૂનમબેન એક વિસ્તારની તો જનતાએ પસંદ કરે, 7 વિસ્તારની જનતા કઈ રીતે પસંદ કરશે? આ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી એક ટીમ રીતે ટીમના રૂપે આખો પરિવાર કામ કરે છે. માત્ર એ પૂનમબેનની પસંદગી કરે એવું નથી, એ સમગ્ર પરિવારની પસંદગી કરતું હોય છે. અલગ અલગ ક્ષેત્રમાં અમારી પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠન પાર્ટના પ્રતિનિધિઓ સમગ્ર જિલ્લામાં છે, અને સાથે સાથે અમારી જે મારી જે સક્રિયતા છે એ સમગ્ર જિલ્લામાં હતી. પાર્ટી ખૂબ જ સક્રિય કાર્યકર્તાઓનો અમારો પરિવાર છે અને એક એ અમારી મોટામાં મોટી સ્ટ્રેન્થ છે. 2009 અને 2014ની વાત કરીએ તો 2009માં અડવાણીજીનું નેતૃત્વમાં ચૂંટણી લડાઈ, 2014ની ચૂંટણી આપ જ્યારે કેન્ડિડેટ છો ત્યારે નરેન્દ્રભાઈની લીડરશિપમાં લડાઈ છે, શું ફરક અને નરેન્દ્રભાઈ કેટલું મોટું ફેક્ટર? નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીના પાર્લિયામેન્ટરી બોર્ડ તરફથી આપણા દેશના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, ને ખૂબ મોટું ફેક્ટર એટલે કે આવી જ્યારે કોઈ મોટી પસંદગી થતી હોય તો એ પાર્ટી સમગ્ર પાર્ટીને વિશ્વાસમાં લીધા પછી સમગ્ર દેશની જનતામાંથી પણ ક્યાંય આવો એમનો અવાજ પાર્ટી સુધી પહોંચ્યો હોય, ને એના માટે જ અવડી મોટી પસંદગી એવડી મોટી જવાબદારી માટે માનનીય મુખ્યમંત્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પસંદ કરવામાં આવ્યા. એટલે હું માનું છું કે સમગ્ર દેશની જનતા આવું ઈચ્છતી હતી. ગુજરાત એક ખૂબ નાનું રાજ્ય છે, જે આપણા રાજ્યને માનનીય મુખ્યમંત્રીશ્રી એમના કાર્યોના દ્વારા દેશના ફલક પર લઈ ગયા અને દેશથી આજે આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ ગયા છે. સમગ્ર દેશ સમગ્ર દુનિયાની નજર આજે ગુજરાત પર છે. મોટો સવાલ એ કે નરેન્દ્રભાઈની ટી પાર્ટી કેવો રંગ લાવશે? આપ મીડિયાના માધ્યમથી ટી પાર્ટીઓમાં જતા રહ્યા છો, આપ પણ ત્યાં હાજર રહો છો, આપને પણ ખ્યાલ છે કે લોકોમાં કેટલો ઉત્સાહ છે, અને કોંગ્રેસનો પોતાનો અહંકાર અને ઘમંડ એ કોઈ સામાન્ય માણસ આ સ્ટેજ સુધી પહોંચી ના શકે એનો ઉત્તર આ દેશની જનતા જ કોંગ્રેસને ટૂંક સમયમાં આપશે. પૂનમબેન, આપ યુવાની વાત કરી કે યુવાઓ જોડાયા રહેશે નરેન્દ્રભાઈ સામે, પણ યુવા નેતૃત્વ સાચા અર્થમાં જોઈએ ઉંમરની પરિભાષામાં તો રાહુલ ગાંધી છે, કારણ કે 44 વર્ષ, 64 વર્ષ, 65 વર્ષ, તો યુવા નેતા કોણ, યુવા પક્ષ કયો? ઉંમરની વાત કરીએ તો હું એવું માનું છું કે રાહુલ ગાંધી ઉંમરની દ્રષ્ટિથી જ માત્ર નરેન્દ્રભાઈથી થોડા નાના હશે, પણ વિચારની દ્રષ્ટિથી, અનુભવની દ્રષ્ટિથી અને મારા ખ્યાલથી નરેન્દ્રભાઈ વધુ યુવા છે અને સમગ્ર દેશના યુવાનો માટે આજે પ્રેરણારૂપી પ્રતિભા છે. પૂનમબેન પોતે શું ઈચ્છે છે, નરેન્દ્રભાઈ વડોદરા કે વારાણસી? બંને. છેલ્લો સવાલ, આ વિસ્તારની જનતા પૂનમ માડમને લોકસભા સુધી કેમ પહોંચાડે, શું કારણ? મેં જેમ પહેલાં કીધું એમ અમારા પાર્ટીના અને રાજ્ય સરકારના આ રાજ્ય માટે આ જિલ્લા માટે કરેલા કાર્યો, સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત માટે એક ગૌરવરૂપી વ્યક્તિ છે, જેમને 36 વર્ષે, લગભગ 36 વર્ષે ઇફ આઈ એમ નોટ રોંગ, ગુજરાતને એક તક મળી છે કે એમના પનોતા પુત્ર આજે ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન રૂપી એમને પસંદ કર્યા છે અને જેમને સમગ્ર દેશનું, દરેક સમાજનું અને દરેક ધર્મનું સમર્થન મળે છે, તો ગુજરાત માટે તો એક ગૌરવપૂર્ણ ઘટના કહેવાય. જામનગરની સમર્થન તો જનતા આપશે, જનતા નક્કી કરશે, પરંતુ જામનગરની પ્રજાને પૂનમબેન થકી શું કહો? જામનગરના ઘણા પડતર પ્રશ્નો કેન્દ્ર સરકારમાં અત્યારે પેન્ડિંગ છે. પાછલા 10-12 વર્ષથી કોઈ પણ પ્રશ્નોને વાચા આપવામાં આવી નથી, એ પછી ટ્રેનના નવી ટ્રેનો સ્ટાર્ટ કરવાની વાત હોય, અમુક ટ્રેનોની સ્ટોપેજ જામનગરમાં અથવા જિલ્લાના અન્ય કોઈ તાલુકામાં આપવાની વાત હોય તો એમાં કોઈ કંઈ નથી થયું. એર ટ્રાવેલ, એર કનેક્ટિવિટી જામનગરની અથવા સૌરાષ્ટ્ર ઝોનની 0 છે. ઉદ્યોગી ક્ષેત્રે ઘણા બધા પ્રશ્નો જામનગર જિલ્લાના
અને જે અમારી બ્રાસપાટ ઇન્ડસ્ટ્રી છે એના ઘણા જ પ્રશ્નો પાછલા 10 વર્ષથી પડતર છે. સાથે સાથે અમારે અહીં દરિયાઈ પટ્ટી જામનગર જિલ્લામાં ખૂબ મોટી છે, સૌરાષ્ટ્રમાં મોટામાં મોટી દરિયાઈ પટ્ટી છે જામનગર જિલ્લામાં, તો એમાં પણ ઘણા પોર્ટનો આપણે વિકાસ કરી અમે કેન્દ્ર સરકારના માધ્યમથી વિકાસ કરી શકીએ એમ છીએ. પૂનમબેન, સંદેશની સાથે વાતચીત કરવા માટે આભાર. સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે જામનગરના સાંસદ અને કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ. તો વાત કરીએ વિક્રમ માડમ સાથે. સ્વાગત છે વિક્રમભાઈ સંદેશ ન્યૂઝમાં. વિક્રમભાઈ, કોંગ્રેસ પાર્ટીએ સતત ત્રીજી વાર તમારા પર વિશ્વાસ મૂકીને ટિકિટ ફાળવી છે. તમે કેટલા ખરા ઉતરશો આ વિશ્વાસમાં? મારી પાર્ટીએ જ્યારે મારા પર વિશ્વાસ કર્યો છે અને જનતાએ પણ મારા ઉપર વિશ્વાસ કર્યો છે, પહેલી વાત તો એ છે કે હું કોંગ્રેસ પાર્ટીને અભિનંદન આપું છું કે ક્યારેય કોઈએ મારી સામે ટિકિટ માગી પણ નથી, કોઈ કોન્ટ્રાવર્સી પણ નથી. અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અહેમદ પટેલ આ ત્રણેયનો અતિ વિશ્વાસ છે મારા ઉપર અને એ વિશ્વાસને હું સાર્થક કરી બતાવીશ. કોંગ્રેસ માટે વિખવાદ એ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે, તો શા માટે હાઈકમાન્ડ આટલો ભરોસો મૂકે છે વિક્રમ માડમ ઉપર? એ જ વાત હોય છે હરેક પાર્ટીમાં, કોંગ્રેસ માટે નહીં, ભાજપમાં પણ આજે વિખવાદ ચાલી રહ્યો છે, આપમાં પણ વિખવાદ ચાલી રહ્યો છે, બધી પાર્ટીઓમાં વિખવાદ ચાલી રહ્યો છે. વિશ્વાસ કમાવો એ મહત્વનું છે અને એના માટે મેં જે અગ્નિ પરીક્ષાઓમાંથી પાસ થયો છું મારી પાર્ટીની, ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં પણ હું વિચલિત નથી થયો, મને હારવાનો ડર નથી, હું પાર્ટીને વફાદાર રહ્યો છું અને મારી વિચારધારા સ્પષ્ટ છે, એટલે પાર્ટી મારા પર વિશ્વાસ કરે છે. 2001થી ગુજરાતમાં નરેન્દ્ર મોદીની એક લહેર ચાલી રહી છે. 2002માં તમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા, 2004 અને 2009માં સાંસદ તરીકે ચૂંટાયા. મોદીની આ લહેર સામે તમે કઈ રીતે ટકી શક્યા છો? લોકોનો વિશ્વાસ, સ્પષ્ટ વક્તા, નફા નુકસાનનો હિસાબ કરતો નથી ક્યારેય, અને લોકોને સાચી વાત સમજાવું છું. અને કોઈ એમ કહેતો હોય કે લોકોને નથી ખબર પડતી, એ વાત ખોટી છે. આવી લહેરોમાં પણ લોકો મારો ભરોસો એટલે કરે છે કે મારી જીભાની એક કિંમત છે, હું બોલ્યા પછી ક્યારેય હું ફરતો નથી, કોઈ લાલચમાં આવતો નથી અને મને કોઈ એવી તમન્ના નથી, મારી કોઈ એવી હવસ નથી સત્તાની યા પૈસાની. લોકોની વચ્ચે રહી અને લોકોની સાથે રહેવું આ એક જ મારો મંત્ર છે અને મંત્ર લોકો ઓળખે છે. લોકોને ખબર છે કે મુશ્કેલીમાં વિક્રમભાઈ, સુખમાં તો હંમેશા કોઈને કોઈ મળી રહેતું હોય છે, મુશ્કેલીમાં જ લોકોને જરૂર હોય છે અને મુશ્કેલીમાં કોઈ મળે કે ના મળે, વિક્રમભાઈ જરૂર મળશે અને સાથે ઊભા રહેશે. ગુજરાતમાં હાલ જે પ્રવર્તમાન સ્થિતિ પ્રવર્તી રહી છે કે કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો, આગામી ચૂંટણીમાં કેટલી અસર કરશે કોંગ્રેસ પક્ષના? કોંગ્રેસ પક્ષને અસર નહીં કરે. જો જનતામાં હજી પણ ક્યાંક એમનું જમીર જાગતું હોય જનતાનું, તો જનતાએ સમજી લેવાની જરૂર છે કે એક વર્ષ ધારાસભ્યને થયા હોવા છતાં એમને હજી 4 વર્ષની તક હતી, શા માટે આ લોકો કોંગ્રેસ છોડીને ગયા છે? એટલે જો મોદી સાહેબ 6 મહિના પહેલાં એમ કહેતા હતા કે ગુજરાતની 26 સીટ મારા ખિસ્સામાં છે, શા માટે મોદી સાહેબ અત્યારે આ બધા સોદાઓ કરે છે? જેમને પોતે એમ કહેતા હતા કે ખરાબ માણસો છે એવાઓને લીએ છે, આ વિચારવાની વાત છે. મોદી સાહેબ ક્યાંક અંદરથી બી ગયા છે, કારણ કે ગુજરાતની જનતા એને સારી રીતે ઓળખી ગઈ છે. બહારની જનતામાં ક્યાંક એમનું ખોટું ચાલતું હશે, ગુજરાતની જનતાને તો ખબર છે કે મોદી સાહેબે 12 વર્ષમાં શું કર્યું છે. હું એક જ વાત આપને કહેવા માગું છું કે મોદી સાહેબ એમ કહે છે કે હું ચા વેચતો હતો, હું અપન ચેલેન્જ કરીને કહું છું કે 12 વર્ષમાં એક પણ ચાના સ્ટોલવાળાને, રેકડીવાળાને લાઇસન્સ આપી, પરમેનન્ટ જગ્યા આપી અને એમને પરમેનન્ટ કરી દીધા, એમની વેદનાઓ જાણે છે. જામનગરમાં કોનો વિજય થાય છે, કોંગ્રેસનો કે વિક્રમ માડમનો? સંયુક્ત કોંગ્રેસ પણ છે, હું પણ છું, મારા વ્યક્તિગત મિત્રો પણ છે, મારું સોશિયલ વર્ક પણ છે અને બધાનો સરવાળો કરી અને છેલ્લે વિજયી થાય છે. કોઈ એક વ્યક્તિનો હું પણ વાત કરું કે મારો જ વિજય થાય છે એવી વાત નથી, બધાનો સરવાળો કરી અને છેલ્લે વિજયી થાય છે. ગુજરાતના સૌથી સક્રિય સાંસદ તરીકે તમારી ગણના થાય છે, તમે ચર્ચાઓમાં સૌથી વધારે ભાગ લીધો, પ્રશ્નો પણ સૌથી વધારે પૂછ્યા, જે સક્રિયતા સંસદમાં બતાવી તેનો તમારા વિસ્તારમાં કેટલો ફરક પડ્યો? ઘણો બધો ફરક પડ્યો, સ્વાભાવિક છે કે જ્યારે હું ચૂંટાઉં છું સાંસદ તરીકે જામનગરનો છું, પણ મારે આખા દેશની ચિંતા કરવાની છે, આખા દેશની પ્રશ્નો પૂછવાના છે કે આખા દેશનું ડેવલપિંગ કેવી રીતે થાય. એવું નથી કે હું જામનગરનો જ વિકાસ થાય એટલું જ ઈચ્છું છું, સાંસદનું કામ છે દેશ લેવલનું છે અને એની અસર થઈ છે. ગુજરાતના 26 સાંસદોમાં 930 પ્રશ્નો પૂછીને નંબર 1 પર છું, ઇન્ડિયામાં ટોપ 10માં છું. સાંસદની જે ગ્રાન્ટ આવે છે એ આખા દેશની અંદર 100-100% વાપરનાર, લખી નાખવી અલગ છે અને ઇમ્પ્લિમેન્ટ કરવી અલગ છે. આંગળીના વેઢે ગણી શકાય એવા 5 વિકાસના મહત્ત્વના કામો જે તમે તમારી ગ્રાન્ટમાંથી કર્યા હોય, જેને તમે શ્રેષ્ઠ માનતા હો, કયા કયા છે? મેં કીધું એમ, એક તો જીજી હોસ્પિટલની અંદર જે ગ્રાન્ટો ફાળવી છે એ મને ખૂબ સંતોષકારક છે. કન્યા છાત્રાલયો છે એમાં કોમ્પ્યુટરો ફાળવ્યા છે, એ પણ મહત્ત્વનું છે. જામનગરમાં નેવી બેઝ છે,
ડિફેન્સની ત્રણેય પાંખો છે. એમના લાઈફમાં પહેલીવાર એક બસ છાપરી બનાવવા માટે ભલે નાની નાની વાત છે, બહુ નાની વાત છે, પણ દેશના ડિફેન્સના લોકો પણ મારી પાસે એક નાની અપેક્ષા રાખે અને હું એમને કંઈક કરી આપું, એ પણ મારા માટે અતિ મહત્ત્વની વાત છે. વિકાસના દાવા તમે કરી રહ્યા છો, પણ આજે પણ જામનગરમાં પીવાના પાણીની અને ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા ઊભી છે. મને સમજાતું નથી, હું ઘણી ટીવી ડિબેટો જોઉં છું, આવા પ્રશ્નો સાંસદોને પૂછે છે. આ સાંસદોના કાર્યક્ષેત્રમાં છે, રાજ્ય સરકાર ભાજપની છે, કોર્પોરેશન. તમે જે પીવાના પાણીની વાત કરો છો એ 15-20 વર્ષથી આ ભાજપ પાસે છે અને દર વખતે વચન આપે છે. મોદી સાહેબ સામે જ્યારે મેં સત્કર્મ આંદોલન કર્યું ત્યારે મેં એમને ચાર જ પ્રશ્નો આપ્યા હતા કે ચાર પ્રશ્નોનો મને હલ કરી દો, હું તમારું સન્માન કરીશ. એમાંનો એક પ્રશ્ન હતો કે જામનગરને પીવાનું પાણી તો આપો, 30 દિવસના પૈસા લ્યો છો, 15 દિવસ પાણી આપો છો, યા તો 15 દિવસના પૈસા પાછા આપો યા તો 30 દિવસ પાણી આપો. તો આ પ્રશ્ન કોર્પોરેશનનો છે. અમે રેલીઓ કરી, આંદોલન કરીએ, સત્તામાં તો કોર્પોરેશન છે. સાંસદને આ સવાલ શા માટે પૂછવામાં આવે છે હું સમજી જ શકતો નથી. મારા કાર્યક્ષેત્રમાં છે જ નહીં. મારું કાર્યક્ષેત્ર શું? લોકોની રજૂઆત કરવી, કમિશનર સાથે મિટિંગ કરવી, મેયર સાથે મિટિંગ કરવી, આંદોલન કરવા, પ્રયત્ન કરવા. ન સમજે અને છતાં જનતા કોર્પોરેશનમાં ભાજપને મત આપે તો જનતાએ પણ ક્યાંક જાગૃત થવું જોશે. જામનગરના લઘુ ઉદ્યોગો ભરતકામના હોય કે બીજા હોય તે ભાગે પડ્યા છે. બ્રાસ ઉદ્યોગ જે ઓળખાણ હતી જામનગરની એ આજ મરણ પથારીએ આવી પડ્યો છે. તમે શું કર્યું એને બચાવવા માટે? આપ બ્રાસ ઉદ્યોગને પૂછી જુઓ. એમને લઈને મનમોહનસિંહ સાથે મિટિંગો કરીને એમને ખૂબ મદદ કરી છે, કમલનાથની સાથે બેસીને મદદ કરી છે, જયરામની સાથે બેસીને મદદ કરી છે. મારા કાર્યક્ષેત્રમાં જે કેન્દ્ર સરકારના પ્રશ્નો આવે છે એમાં શક્ય એટલી મેં એમને મદદ કરી છે. માછીમારોના વિકટ પ્રશ્નો છે. ઘણા માછીમારો પાકિસ્તાન લઈ જાય છે, હોડીઓ જપ્ત કરી નાખે છે, માછીમાર ક્યારેક છૂટે છે પણ હોડીઓ પરત આવતી નથી. આ લોકોનો શું, આ લોકોના પરિવારનું શું, શું રજૂઆતો થઈ કેન્દ્ર સરકાર સામે, શું પગલાં લેવાયા? અમે જ્યારે જ્યારે આવા પ્રશ્નો ઉદ્ભવે છે ત્યારે પ્રધાનમંત્રી સાથે અને વિદેશમંત્રી સાથે બેસીને ઘણા પ્રયત્નો પણ કરીએ છીએ અને આ એક સળગતી સમસ્યા છે. તમારા વિસ્તારમાં બે મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, રિલાયન્સ અને એસ્સાર. ત્યાં કામદારોનું સતત શોષણ થતું હોવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. શું પગલાં લીધા શોષણ અટકાવવા માટેના? જામનગરની જનતા જાણે છે અને દિલ્હી સુધી જાણે છે. આ ઇન્ડસ્ટ્રીઓની સાથે કામદારોના પ્રશ્નો માટે જ મારે એવડા મોટા ઘર્ષણ થયા છે કે અત્યારે આ ઇન્ડસ્ટ્રીઓ મને હરાવવા માટે ખૂબ મેદાને પડી છે. અને આ વખતની લડાઈ, હું તો ત્યાં સુધી કહું છું કે આ વખતની લડાઈ મારી ભાજપ સાથે છે જ નહીં, આ વખતની લડાઈ મારી ઇન્ડસ્ટ્રીઓ સાથે છે. અને ઇન્ડસ્ટ્રીઓ પોતાનો શું રોલ ભજવશે આપ જાણો છો. અબજો રૂપિયા, કરોડ શબ્દ નથી વાપરતો, કારણ કે 100 કરોડથી વધારેની વાત હોય ત્યારે અબજ શબ્દ આવી જાય છે. મને હરાવવા માટે અબજો રૂપિયા વાપરશે અને છેલ્લા 1.5 વર્ષથી એમનું આયોજન પણ બહુ વેલ પ્લાનિંગ થઈ ગયું છે, કારણ કે એમને હું ખટકો છું અને સ્વાભાવિક છે. જનતા માટે લડતો માણસ હોય એ ક્યારેય કોઈ ઉદ્યોગપતિને ન ગમે. હમણાં જ એક પોલ આવ્યો જેમાં ભાજપની 23 અને કોંગ્રેસે 3 બેઠક દર્શાવવામાં આવી. આ 3 બેઠકોમાં જામનગર ખરી? ના, હું નથી માનતો જામનગર જે 23 બેઠકો એમાં હોય, 3 બેઠકમાં જામનગર હોય મને લોકો ઉપર ભરોસો છે. 3 નહીં, અને આ પોલ પણ ખોટો છે. આપનું રિઝલ્ટ આવ્યું, દિલ્હી એક નાનું સેન્ટર કહી શકાય, આખા દેશનું મીડિયા ત્યાં છે. કોઈ મીડિયા 3 કે 4 સીટથી વધારે આપને નહોતી આપતી, 28 બેઠકો આવી. એક આખું મીડિયા મેનેજમેન્ટ મોદી સાહેબ કરી શકે છે, હું સારી રીતે જાણું છું. 26માંથી 23 ભાજપની આવે, 24 આવે કે 25 આવે, ગુજરાતમાં 1 સીટ પણ જો કોંગ્રેસની આવશે તો એ જામનગરની હશે જ, પણ ગુજરાતની અંદર કોંગ્રેસની ઓછામાં ઓછી, ગુજરાતની અંદર કોંગ્રેસની ઓછામાં ઓછી 10-12 સીટો આવશે, આવશે અને આવશે. ભૂતકાળમાં તમારું એક સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યું હતું, શું હતું આખું પ્રકરણ? એક નાટક હતું. એક લોકોએ પ્લાન કર્યો હતો, મારી ટિકિટ કપાઈ શકે એમ નથી, એ જગજાહેર છે. પહેલી યાદીમાં સોનિયાજી અને રાહુલજીની યાદીમાં જ મારી યાદી બહાર પડી છે. મારી ટિકિટ કાપવાનું એક બહુ મોટું ષડયંત્ર હતું. વિક્રમભાઈ, તમે આને ષડયંત્ર ગણાવ્યું તો તમારી સાથે જ કેમ? 26 સાંસદો છે કુલ, તમે જ કેમ ષડયંત્રમાં? 26 સાંસદો મહત્ત્વના નથી, એ 11 સાંસદોનું જે કર્યું છે, અલગ અલગ પાર્ટીના દેખાડવા પડે. તમે એક વસ્તુ બહુ ક્લિયર કટ જનતાની સમક્ષ હું આજ બોલું છું કે તમે જેનું સ્ટિંગ કરવા ગયા એ બધાય ખરાબ. તમારે 2 સારા તો દેખાડવા હતા કે 2 જણા પાસે ગયા તો એને ઠેકીને ના પાડી દીધી, 2 જણાએ ગાળો કાઢીને કહી દીધું. આ આખો એક ષડયંત્ર એટલા માટે મેં કીધું એમ, કોઈક વ્યક્તિ અહીંયા લડવા માગતી હતી. તમે કહ્યું ષડયંત્ર, કોનો હાથ હતો ષડયંત્ર પાછળ? હું કોઈનું નામ ન લઈ શકું, કારણ કે નામ લઈએ તો પુરાવા આપવા પડે, બધાને ખબર છે, જામનગરની જનતાને ખબર છે. વિક્રમભાઈ, વિરોધીનું એવું કહેવું છે કે પૂનમ માડમના પિતા એટલે કે હેમંત માડમની ક્રેડિટ ઉપર તમે સતત જીતતા આવ્યા છો. હવે જ્યારે પૂનમ માડમ ભાજપામાંથી, કેટલી અસર કરશે ચૂંટણી ઉપર આ આગામી ચૂંટણી? ચોક્કસ. હેમંત માડમ મારા મોટા બાપાના દીકરા, મારા ભાઈ,
અને એમના પ્રત્યે અનહદ પ્રેમ મને હતો અને છે, હતો એટલા માટે કે એ 93માં એક્સપાયર થઈ ગયા છે. 21 વર્ષ એ વાતને પૂરા થઈ ગયા છે. ચોક્કસ એ જ્યારે લડતા હતા ત્યારે અમે પણ ફેમિલી તરીકે એમને સહકાર આપતા હતા, અને એ મોટા ભાઈ તરીકે ધારાસભ્ય હોય, સારું કામ કરતા હોય તો એમનો લાભ પણ મને મળતો હતો. પરંતુ ફક્ત એટલું જ નથી હોતું, જો એક જ નામ ઉપર ગાડી ચાલતી હોય તો અમિતાભનો લાભ અભિષેકને મળતો હોય, તેંડુલકરનો લાભ એમના દીકરાને પણ મળતો હોય. ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, ઉર્મિલાબેન કેન્દ્રમાં મિનિસ્ટર હતા, અને છતાં સિદ્ધાર્થભાઈ ચૂંટણી હારી જાય છે. તમારે પણ તમારી સેવાનું કાર્ય કરીને માં કંઈક ને કંઈક કરતું રહેવું પડે છે. ખાલી પિતાના નામે, કઝિનભાઈના નામે, કોઈ ફેમિલીના નામે તમને જનતા મત આપી દે એ શક્ય નથી. તમે શું કરો છો એ લોકો જોશે. લાઈફમાં પહેલીવાર ક્યાંક એવું બન્યું છે, અને હોઈ શકે છોકરાઓ મોટા થાય, છોકરાઓના છોકરાઓ મોટા થાય, કોકની રાજકીય અભિલાષાઓ હોઈ શકે છે, અને રાજકારણમાં હક છે, બધાને હક છે. તમે આ વખતે કયા મુદ્દાઓને લઈને મતદારો વચ્ચે જવાના છો? હું યુપીએ કરેલા કામો, જે ખેડૂતલક્ષી કામો છે, ગરીબ લોકો લક્ષી કામો છે, કેન્દ્રમાં જમીન અધિગ્રહણ બિલ જે પાસ કર્યું એમાં મારો એક મોટું યોગદાન થયું છે, આ કામો અને મેં જનતાની વચ્ચે કરેલા કામો, જનતાની વચ્ચે સતત હાજર, એમને મીઠો જવાબ, એમને એની ટાઈમ મળવું હોય તો મળી શકે છે, કોઈ પણ વ્યક્તિ મને મિસ કોલ મારે તો પણ હું એમને સામેથી જવાબ આપું છું, કોઈ પણ વ્યક્તિ મને મળવા માગતી હોય વિધાઉટ એપોઇન્ટમેન્ટ મારી ઓફિસે 9:30 થી 8:30 સુધી ખુલ્લી હોય છે, મને મળી શકે છે. તો જનતાની વચ્ચે મેં જે કામ કર્યા છે એ મારા કામોને લઈને જનતાની વચ્ચે જઈશ. જો જનતા તમને જનાધાર આપે આગળના 5 વર્ષ માટે તો કયા કામો છે જેનું પ્રાધાન્ય આપશો તમે ફરીવાર? પહેલી વાત તો એ છે કે હું ક્યારેય જનતાને કોઈ એવું વચન જ નથી આપતો કે હું ચૂંટાઈ જઈશ તો આ કરી દઈશ. મારી એક જ વાત છે કે જનતાની મુશ્કેલીઓમાં જનતાની સાથે ઊભા રહી અને એમને જ્યારે જ્યારે જે કોઈ કામની જરૂર પડે ત્યારે એમની સાથે બેસી અને મારાથી બનતા પ્રયત્ન કરીને એ કામ પૂરું કરવું એ મારું પ્રાધાન્ય હોય છે. આભાર વિક્રમભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો આ હતા વિક્રમ મેડમ, કે જેમનું કહેવું છે કે ગુજરાતમાં ભલે મોદીને લહેર હોય પણ જો એક સીટ કોંગ્રેસ જીતશે તો એ જામનગરની હશે.